विधानसभा चूंटनी थवानी छे। भारतीय जनता पार्टी नवयुवान राजेश झाला पर पसंदगी दोरी छे। ने राजेश भाई तमारा प्रतिनिधि तरीके गांधीनगर में जाए એવી અપીલ કરવા માટે હું આવ્યો છું। મિત્રો, રાજેશભાઈની તરફેણમાં તમે સૌ જંગી બહુમતીથી કમળના નિશાન પર બટન દબાવો એટલે આવ્યો છું। પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નિર્ણય કરો એ વખતે એવું ના વિચારતા કે રાજેશભાઈને ધારાસભ્ય બનાવવા માટે વોટ આપો છો, ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપો છો, એ તો થશે જ, પણ એની સાથે સાથે તમારો એક મત આવનારા 5 વર્ષ સુધી ગુજરાત અને ભારતને મજબૂત કરવાનો વોટ થશે એનો હું તમને વિશ્વાસ આપું મિત્રો। કારણ કે લોકશાહીની અંદર બે પાર્ટી વચ્ચે જયારે ચૂંટણી હોય ત્યારે પસંદગી મતદાતાએ પાર્ટીના ભૂતકાળના આધારે કરવાની છે। ગુજરાતની જનતાએ કોંગ્રેસ અને ભાજપ બેના રાજ જોયા છે। અહીંયા મોટી ઉંમરના જેટલા માણસો બેઠા હોય, મતદાતાઓ બેઠા હોય, એ બધાને ખબર છે, જુવાનીઓ તો ખબર નહીં હોય કે ગામડામાં 5-6 કલાક ખાલી વીજળી આવતી હતી। ભાઈ મને કહો, ભાઈ કપડા દ્વારા ભાજપની સરકાર આવ્યા પહેલા ગામડામાં 24 કલાક વીજળી આવતી હતી? જરા જોરથી બોલો ભાઈ, આવતી હતી? આવતી હતી? નરેન્દ્રભાઈએ 2004-05 માં શરૂઆત કરી 2007 સુધીમાં ગુજરાતના દરેક ગામમાં 24 કલાક વીજળી મોકલવાની શરૂઆત કરી, ગામડાના વિકાસની શરૂઆત, ગામડાની અંદર વીજળીના કારણે આરોગ્ય સેવાઓ સુધરી, શિક્ષણ સુધર્યું, સ્વાસ્થ્યની સેવાઓ સુધરી અને રોજગારીનું સર્જન થયું। આ વિકાસ આઝાદીના 65 વર્ષ પછી નરેન્દ્રભાઈએ ગામડામાં પહોંચાડવાનું કામ કોંગ્રેસીઓના રાજમાં નર્મદા યોજના પૂરી નથી થતી, સહકારી આંદોલન આપણું